નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે મિત્રો આજે નિષ્ઠા થ્રી પોઈન્ટ ઝીરો તેનું મોડ્યુલ ફાઈવ મોડ્યુલ ફાઈવ નું નામ છે ઝીઝે ફાઈવ વિદ્યા પ્રવેશ અને બાલવાટિકાને સમજવા જે નિષ્ઠા એફએલએન પ્રોગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે આ મોડ્યુલ ફાઈવ ની લિંક દીક્ષા એપ્લિકેશનની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે જેના દ્વારા પણ તમે દીક્ષા એપ્લિકેશનની અંદર મોડ્યુલ ની અંદર જઈ શકશો અને તેમાં આપેલા તમામ ટોપિકના જવાબ આજે આ વિડીયોની અંદર હું આપવાનો પ્રયત્ન કરવાનો છે ગેરંટી વીસમાંથી વીસ માર્ક્સ આવશે જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો અને બેલ નોટિફિકેશન આઇકન ઓન કરો જેથી મારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળતી રહે તો ચાલો નિષ્ઠા થ્રી પોઇન્ટ ઝીરો એમાં મોડ્યુલ ફાઇવ વિદ્યા પ્રવેશ અને બાલવાટિકાની ક્વિઝના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે પ્રવૃત્તિ અથવા રુચિના ક્ષેત્રોનો મુખ્ય હેતુ બાળકોને ખાલી જગ્યા માટે તક આપવાનો છે તો તેમાં જવાબ આવશે મુક્ત રમત અહીં આપણે આ વિડીયોની અંદર તમામ ઓપ્શનને ધ્યાનમાં નહીં આપતા જે સાચો જવાબ છે તે જ હું તમને ડાયરેક્ટ કહીશ કારણ કે સાચો જવાબ જો તમે સાંભળેલો હશે તો તે જ તમને યાદ રહેશે અને જો હું અહીં દરેક ઓપ્શન બોલીશ તો તમને દરેક ઓપ્શન કદાચ યાદ રહી જાય અને બની શકે કે પ્રશ્નોનો જવાબ ખોટો પડવાની પણ સંભાવના રહે તો જ્યારે પણ તમે તૈયારી કરો ત્યારે આવા ઓબ્જેક્ટિવ અથવા ઓપ્શનલ વાળા પ્રશ્ન હોય ત્યારે તમારે સાચો જવાબ છે તે જ ફક્ત વાંચવાનો છે ચલો બીજો પ્રશ્ન બાળકોને વર્કશીટ ક્યારે આપવી જોઈએ તો જવાબ આવશે બાળકોને મૃત વસ્તુઓ અથવા રમકડા અને રમત આધારિત પ્રવૃત્તિઓ સાથે રમવાની પૂરતી તકો મળે તે પછી આપવી જોઈએ વિદ્યા પ્રવેશ અને બાલવાટિકામાં આપેલ સતત મૂલ્યાંકન શિક્ષકને કેવી રીતે મદદ મળશે તો સાચો જવાબ આવશે અધ્યયન અધ્યાપનની વ્યૂહરચનાઓ રમતની સામગ્રી પ્રવૃત્તિના ક્ષેત્રોને અનુકૂળ અને સુધારો કરવા માટે આગળનો પ્રશ્ન છે વિદ્યા પ્રવેશ અને બાલ વાટિકાના વિકાસમાં કેટલા વિકાસાત્મક લક્ષ્યોને આવરી લેવામાં આવ્યા છે તો સાચો જવાબ આવશે વિકાસાત્મક લક્ષ્યો ત્રણ એટલે કે ત્રણ લક્ષ્યોને આવરી લેવામાં આવ્યા છે મુક્ત રમત શું છે તો બાળકે કરેલી નાના જૂથની પ્રવૃત્તિ જેને મુક્ત રમત કહેવામાં આવે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે એન ઇપી બે હજાર વીસમાં આપવામાં આવેલ પાયાનો તબક્કો ખાલી જગ્યા વય જૂથને આવરી લે છે તો સાચો જવાબ આવશે વર્ષ સુધીના જૂથને આવરી લેવામાં આવે છે વિદ્યા પ્રવેશ અને બાલ વાટિકાનો વિશિષ્ટ હેતુ શું છે તો સાચો જવાબ આવશે પ્રાથમિક ધોરણોમાં બાળકોનું સરળ રીતે પ્રવેશ મેળવે તે સુનિશ્ચિત કરવું એફએલએન મિશન માર્ગદર્શિકામાં કયા દસ્તાવેજનો લેવલ ત્રણ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો સાચો જવાબ આવશે પ્રવૃત્તિઓમાં સંતુલનનું સાચું ઉદાહરણ શું છે તો શિક્ષક દ્વારા શરૂ કરાયેલ અને બાળક દ્વારા શરૂ કરાયેલ પ્રવૃત્તિઓ વિદ્યા પ્રવેશ અને બાલવાટિકામાં કેવી મૂલ્યાંકન પ્રક્રિયાને સૂચવવામાં આવી છે તો સતત અને બહુ પરિમાણીય પ્રક્રિયાને આવી છે વિદ્યા પ્રવેશ અને બાલ વાટિકામાં કેવા પ્રકારની સામગ્રી સૂચવવામાં આવી છે તો સાચો જવાબ આવશે સ્વદેશી અથવા સ્થાનિક ઓછી કિંમતની અથવા બિન ખર્ચાળ સામગ્રીને સૂચન કરવામાં આવી છે જીવનના કયા તબક્કે મગજનો વિકાસ ઝડપથી થાય છે તો બાળપણના પ્રારંભિક તબક્કે સાપ્તાહિક સમયપત્રકનો અર્થ શું થાય છે તો એક અઠવાડિયા માટે હાથ ધરવામાં આવનારી પ્રવૃત્તિઓનું દિવસ મુજબનું સમયપત્રક વિદ્યા પ્રવેશ શાળાના કયા તબક્કાના બાળકો માટે છે તો ધોરણ એકમાં પ્રવેશતા બાળકો માટે છે પોર્ટફોલિયો શું છે તો દરેક બાળકની વ્યક્તિગત પ્રોફાઇલની નોંધ જેમ કે પ્રવેશ આરોગ્ય વગેરે જેને આપણે પોર્ટફોલિયો તરીકે ઓળખીએ છીએ નીચેનામાંથી કયો દસ્તાવેજ મિશનનો ભાગ છે તેમાં આવશે વિદ્યા પ્રવેશના અમલ માટે કેટલા અઠવાડિયાનો સમયગાળો આપવામાં આવેલો છે તો સાચો જવાબ આવશે બાર અઠવાડિયા માટેનો વિદ્યા પ્રવેશ અને બાલ વાટિકા માટેની પ્રવૃત્તિઓ અને કાર્યપત્રકો અથવા શીખવાના અનુભવો ખાલી જગ્યા આસપાસ વિકસાવવા જોઈએ તો ત્રણેય વિકાસાત્મક લક્ષ્યો આવશે એટલે એની અંદર વિકાસ એક લક્ષ્ય બે લક્ષ્યો બે અને ત્રણ એટલે કે ત્રણેય ત્રણેય વિકાસાત્મક વિકાસાત્મક છે અને લક્ષ્યો એટલે કે સાચો જવાબ આવશે ત્રણે વિકાસાત્મક લક્ષ્યો નીચેના આપેલા સાપ્તાહિક સમયપત્રક મુજબ દૈનિક અથવા નિયમિત પ્રવૃત્તિઓ હેઠળ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તો આવકારવું અને મળવું સમું કાર્ય અને મુક્ત અભિવ્યક્તિ બાલ વાટિકાના અમલીકરણ માટે કેટલો સમયગાળો છે તો સાચો જવાબ આવશે એક વર્ષ તો અહીં આપણે ટોટલ ક્વેશ્ચન વીસ અટેન્ડ કરેલા છે ક્વેશ્ચન ના આન્સર પણ વીસ આપેલા છે સ્કીપ એક પણ પ્રશ્ન કર્યો નથી તો માર્ક્સ આવશે વીસ માંથી વીસ હવે મિત્રો કેટલાક લોકોને ક્વિઝની અંદર બીજા પણ પ્રશ્નો આવે છે તો મેં બાકીના જે પ્રશ્નો પૂછાય છે તે પ્રશ્નો પણ અહીં મેં આવરી લીધેલા છે શરૂઆતમાં પ્રશ્નો આપી દીધેલી છે અને બાકી જે પ્રશ્નો પૂછાય છે તે પ્રશ્નો પણ હું અહી લઈ લઉં છું તો ધ્યાન આપશો તમારે પણ આમાંથી કોઈ પણ પ્રશ્નો આવી શકે છે ધ્વનિ જાગૃતિનું સાચું ઉદાહરણ કયું છે તો પ્રાસવાળા શબ્દોની ઓળખ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઇપી બે હજાર વીસ મુજબ કટોકટી કયા બે પાસાઓ પર નિર્દેશ કરે છે તો પાયાની સાક્ષરતા અને સંખ્યાગાન વિકાસાત્મક લક્ષ્ય એક આવરી લેવામાં આવતી ક્ષમતાઓ અને સંકલ્પનાઓ કઈ છે તો સ્વની સંકલ્પના હકારાત્મક સામાજિક વર્તણૂક આરોગ્ય પોષણ આરોગ્યપ્રદ વ્યવહાર સ્વરક્ષણ અને મોટર કૌશલ્ય વિદ્યા પ્રવેશ અને બાળવાટિકાના અમલીકરણ માટે દૈનિક સમયગાળો એટલે કે કલાકોમાં શું છે તો દરરોજ કલાકનો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ધોરણોમાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓ વિશે વાત કરે છે તો પ્રવૃત્તિ આધારિત પૂછપરછ આધારિત ઉંમર અને વિકાસની દ્રષ્ટિએ યોગ્ય વિદ્યા પ્રવેશ અને બાલવાટિકાનું કેન્દ્ર શું છે તો પ્રારંભિક તબક્કે શિક્ષણને ટેકો આપવા માટે ક્ષમતાઓ અને સંકલ્પનાઓનો વિકાસ કરો પૂર્વ શાળા ત્રણ માટેની ઉંમર કેટલી છે તો એટલે કે ઉપર આવશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઇપી બે હજાર વીસ હિમાયત કરે છે કે ખાલી જગ્યાથી બાળકોનું ભણતર સતત હોવું જોઈએ પૂર્વ શાળાથી પ્રારંભિક પ્રાથમિક ધોરણો માટેનું પ્રવૃત્તિઓ કાર્યપત્રકો અને ચિત્રોના સંદર્ભમાં શિક્ષકોને કેવા પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવે છે તો તેમને સંદર્ભ અનુસાર સુધારો કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે એફએલએન મિશનનું પૂરું નામ શું છે ફાઉન્ડેશનલ લિટરેસી એન્ડ ન્યુમર્સી મિશન એટલે કે એફેલ મિશનનું પૂરું નામ છે શિક્ષણના માધ્યમ તરીકે કઈ ભાષાને પ્રાધાન્ય આપવું જોઈએ સૌ પ્રથમ માતૃભાષા અથવા મોટા ભાગના બાળકો માટે પરિચિત ભાષા તેને સૌ પ્રથમ પ્રાધાન્ય આપવું જોઈએ બાળકોની પ્રગતિના મૂલ્યાંકન એને રેકોર્ડિંગ મૂલ્યાંકન સમયપત્રક કેટલી શરતો માટે સૂચવવામાં આવે છે તો તેમાં આવશે સાચો જવાબ ત્રણ આવશે ડીઆઈ વાય નો અર્થ શું છે તો તેનો સાચો જવાબ આવશે ડુ ઇટ યોર સેલ્ફ બાલવાટિકા શાળાના કયા તબક્કાના બાળકો માટે છે તો પૂર્વ શાળાના બાળકો ત્રણ તેના માટે છે સંક્રાંતિની પ્રવૃત્તિઓનો હેતુ શું છે તો બાળકોને એક પ્રવૃત્તિથી બીજી પ્રવૃત્તિમાં વાળવામાં મદદ કરવાનો છે કયા ઘટકો ભાષા અને સાક્ષરતાને તેના સંપૂર્ણ સ્વરૂપમાં રજૂ કરે છે તો સાચો જવાબ આવશે મૌખિક વાંચન અને લેખન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં માં કયા શાળાના કયા તબક્કાના બાળકોમાં શીખવવાની કટોકટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો તેમાં આવશે પ્રાથમિક શાળાઓ માતૃભાષા અથવા ઘરની ભાષા તરીકે એક કરતા વધુ ભાષાઓ હોય તો શું કરવાની અપેક્ષા રાખવામાં આવે છે એટલે કે માતૃભાષા ઘરની ભાષા એ એક કરતા વધારે હોય તો શું કરવું તો અભિવ્યક્તિ માટે વર્ગખંડમાં જેટલી ભાષાઓ છે તેનો ઉપયોગ કરવાની છૂટ આપવી જોઈએ તો અહીં આપણું મોડ્યુલ પાંચ ના ક્વીઝના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે ટૂંક સમયની અંદર મોડ્યુલ છ ના ક્વિઝના પ્રશ્નોના જવાબ પણ મુકાઈ જશે અમારી ચેનલ પર તો તે મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ